રાજન એલ્પીસોની સ્કૂલ ખાતેની ગસ્તી ગાઈઝ ગ્રુપ ગણપતિની સ્થાપના કરી છે, જેમાં વિશ્વના નામાંકિત હાસ્ય કલાકાર મિસ્ટર બીનની થીમ રજૂ કરવામાં આવી છે. રાજન ખાતેના ગસ્તી ગાઈઝ ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જેમાં વિવિધ થીમ દર્શાવવામાં આવે છે અને સમાજને સૂચક કરવાનો સંદેશો પાઠવવામાં આવતો હોય છે. આ વર્ષે પણ ગણપતિ સ્થાપનામાં વિશ્વના ખૂબ જ લોકપ્રિય હાસ્ય કલાકાર મિસ્ટર બીનની થીમ રજૂ કરવામાં આવી હતી. આ સ્તરે પહોંચવા તેમણે કરેલી સખત મહેનત દર્શાવવામાં આવી છે. આ થીમ લોકોને ખૂબ જ પસંદ આવી છે, જેને પગલે લોકો મોટી સંખ્યામાં અહીં આવી ગણપતિના દર્શન કરી આ થીમ સમજવાની કોશિશ કરી રહ્યા છે. ગસ્તી ગાઈઝ ગ્રુપના સભ્ય સોહન સાલીએ વધુ વિગત એબી ન્યૂઝ ચેનલે આપી હતી. સોહન સાલવી, હરિઓમ પાર્ટી પ્લોટ, એલપી સવાણી રોડ. મારા ગ્રુપનું નામ છે ગસ્તી ગાઈઝ ગ્રુપ. અમારી આ થીમ મિસ્ટર બીન ઉપર રાખવામાં આવી છે. મિસ્ટર બીનની થીમ રાખી તો બધાને એવું જ લાગે છે કે આપણે કોમેડી હશે અંદર થીમમાં, પણ એવું નથી. એક કોમેડી બી છે અને એક આપણે એક મેસેજ બી કન્વે કરેલો છે. મિસ્ટર બીનની આખી લાઈફ સ્ટોરી બતાવી છે કે પહેલે એક ખેડૂતના પુત્ર હતા, તેમને બચપનથી જ મોડલિંગનો શોખ હતો. તેમને બચપનથી જ એક ટીવીમાં આવવાનું સપનું હતું. તેમને બોલવામાં તકલીફને કારણે બધી જગ્યાથી તેમને રિજેક્શન કરે છે. પછી તેઓ ઓપરેશન કરાવીને પાછા જ્યારે ઓડિશન આપવા જાય છે, ત્યારે જજ તેમને મોઢા પર કહી દે છે કે તમારો ચહેરો અને તમારા બોલવાના લીધે તમે આમાંથી ઇન્ટરેસ્ટ ઉઠાવી દો, તમે એક સારી નોકરી પકડી લો. પણ મિસ્ટર બીન હાર નથી માનતા અને તેઓ પોતાના નામથી એક મિસ્ટર બીન નામનો શો ચાલુ કરે છે. અને તે બહુ એટલે બહુ ટૂંક સમયમાં તેમને આખી પૂરી દુનિયા ઓળખવા લાગે છે. અને અમે છેલ્લે મેસેજ એ કન્વે કર્યો છે કે તમને સફળ થવા માટે સારો ચહેરો અને સારું શરીર હોવું જરૂરી નથી, સફળ થવા માટે ફક્ત મહેનતની જરૂર છે. અમારી થીમ ખરેખર બધા જ લોકોને બહુ સારી લાગી છે. લોકો કહે છે કે તમારા થીમમાંથી એક નાના છોકરાઓને બી પ્રોત્સાહન મળે છે અને મોટાઓને બી એક મેસેજ કન્વે થઈ. અમારી દર વર્ષે જે બી થીમ હોય છે, થીમમાંથી એક મેસેજ કોઈ મેસેજ કન્વે થતો જ હોય છે. અને આ વર્ષે અમારું આગમન હતું, જે આગમનમાં જ અમે એક હિન્દુ મુસ્લિમ યુનિટીનો મેસેજ પાસ કરેલો હતો કે આપણે બધા તહેવાર હિન્દુ મુસ્લિમ મળીને કરીએ. ને અમે આ 10 દિવસોમાં વૃદ્ધ આશ્રમમાંથી વૃદ્ધોને બોલાવીને તેમને મહાઆરતીનો લાભ આપ્યો છે, મહાપ્રસાદીનો લાભ આપ્યો છે, વૃક્ષારોપણ કર્યું છે. મારું નામ પિનાલી છે, પિનાલી સેવાલિયા. મિસ્ટર બીનનો મેસેજ એકદમ પરફેક્ટ છે. અત્યાર સુધી ફક્ત મિસ્ટર બીનનું કોમેડી છે એ જ લોકો જોતા હતા, એમની જે હિસ્ટ્રી હતી એ લોકોને ખબર નહીં હતી. પણ આ થીમ પર બધું જ મિસ્ટર બીન કઈ રીતે શું છે, શું હતા, કઈ રીતે આ રીતે બન્યા છે, એ રીતે આખી થીમ પરફેક્ટ થીમ છે. એ બહુ જ ફાઇન થીમ છે. નાના બાળકોનો મિસ્ટર બીન એટલે ફેવરિટ ગેમ, એ ફેવરિટ શો છે એ લોકોનો, કારણ કોમેડી શો છે એટલે પરફેક્ટ એ લોકો માટે. પણ એ લોકો નાના બાળકોને પણ ખબર નહીં હતી અત્યાર સુધી કે મિસ્ટર બીનની હિસ્ટ્રી શું છે, એ રીતે એટલે એ રીતે એકદમ પરફેક્ટ ગેમ છે. એકદમ પરફેક્ટ કોન્સેપ્ટ છે. દર વર્ષે લોકો કંઈ ને કંઈ નવું જ લાવે છે અને એકદમ બધી થીમ પરથી કંઈ કંઈ પણ આપણે શીખવા માટે આપણે નોલેજ વધારવાનું જ હોય છે.